બિટકોઇન કૌભાંડમાં ખુલાસાઓ કરવાને કારણે જામનગરની નિશા ગોંડલિયા નામની યુવતી ચર્ચાસ્પદ બની હતી. ભૂમાફિયા જયેશ પટેલ તથા તેના સાગરીત યશપાલ જાડેજા વગેરે વિરુદ્ધ નિશાએ નિવેદનો આપ્યા હતા. ત્યાર પછી વર્ષ 2019માં ખંભાળિયા પાસે આરાધનાધામ નજીક નિશા પર ફાયરિંગ થયું હતું. આ બનાવમાં નિશાને સામાન્ય ઈજા થઈ હતી. પીડિત નિશાએ જયેશ પટેલ તથા યશપાલ જાડેજાએ આ હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રકરણમાં એટીએસ દ્વારા ફાયરિંગ કરનારા બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. આરોપીઓના પકડાયા પછી આ પ્રકરણમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. નિશા ગોંડલિયાએ ખુદ પોતાના પર ફાયરિંગ કરાવી જયેશ પટેલ તથા યશપાલ જાડેજાને ફસાવવા ષડયંત્ર કર્યું હોવાનું પકડાયેલા આરોપીઓએ કબૂલ્યું છે. દરમિયાન આ જ સમયે નિશા ગોંડલિયાએ એક ઓડિયો ક્લિપ વહેતી કરી છે. આ ઓડિયો ક્લિપમાં નિશા દ્વારા વિવિધ આરોપો મૂકી ન્યાયની માંગણી કરવામાં આવી છે. જો કે આ ક્લિપની વિશ્વસનીયતા તપાસનો વિષય છે. આમ આ સમગ્ર પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ યશપાલ જાડેજા ગુજસીટોક હેઠળ જેલમાં છે, જ્યારે જયેશ પટેલ ફરાર છે. હું નિશા ગોંડલિયા, જામનગર. આજરોજ હું મીડિયાના માધ્યમથી એસપી સાહેબ જામનગર, પાટિયા સાહેબ અને ખંભાળિયા એસપી સાહેબ અને સરકાર સમક્ષ રજૂઆત કરું છું અને ન્યાયની માંગણી કરું છું. મારા ઉપર થયેલા ફાયરિંગમાં 4 જાન્યુઆરીના રોજ એટીએસ વિભાગની અંદર 2 આરોપીઓને લઈ આવી અને ખોટી કબૂલાતો કરાવી અને મારા ઉપર ફરી એક વખત ધૃતિ જયેશ રાણપરિયા જામનગરના અગ્રણી સાથે બ્લેકમેલિંગ કરી અને મારા ઉપર ષડયંત્ર રચાવવામાં આવ્યું છે. અને ગુજસી એક્ટના આરોપી જે જેલ હવાલે છે એના માટે થઈ કેસ વાઇન્ડ અપ કરવાની મોટી ગેમ કરી અને મને ફસાવવા માટે મોટું ષડયંત્ર ફરી એક વખત કરવામાં આવેલું છે. મને કે મારા પરિવારને કાંઈ બી થઈ જાય તો ધૃતિ જયેશ રાણપરિયા અને એના સાથીદારો જે મેં ફરિયાદમાં કીધેલું છે મને અવારનવાર બદનામ કરી, હેરાન કરી અને ફસાવાની કાયમ કોશિશો કરી છે. એ લોકોને સજા થવી જોઈએ. મહેરબાની કરી અને મને ન્યાય આપો. સરકાર સમક્ષ મારી રજૂઆત છે. ધૃતિ જયેશ રાણપરિયાએ જામનગરના આહિર અગ્રણીને બ્લેકમેલ કરી અને મારા ઉપર ફાયરિંગ કરાવેલા છે, જેનું તેમના કોલ ડિટેલ અને મહત્ત્વના પુરાવાઓ અને મોટા રાજકારણીઓ સાથે સંડોવણી રાખી અને બધા મહત્ત્વના પુરાવા હું જલ્દી રજૂ કરું છું સરકાર સમક્ષ. અને મને કાંઈ પણ થઈ જાય તો તેના જવાબદાર ધૃતિ જયેશ રાણપરિયા અને જેના ઉપર મેં ફરિયાદ કરી છે એ બધા છે. લોહાણા મહાપરિષદ વિશ્વભરના લોહાણા સમાજની માતૃ સંસ્થા છે. લોહાણા મહાપરિષદના નવનિયુક્ત પ્રમુખ સતીશભાઈ વિઠલાણી તથા લોહાણા મહિલા પાંખના અધ્યક્ષ રશ્મિબેન વિઠલાણી આજે જામનગરના અતિથિ થયા હતા. આ બંને હોદ્દેદારોનું જામનગર લોહાણા મહાજનવાડીમાં હાલા લોહાણા મહાજન સંયોજક જીતુભાઈ લાલ તથા કન્વીનર દ્વારકા દાસભાઈ રાયચુરા મોટાભાઈ દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યા હતા. સતીશભાઈ તથા રશ્મિબેને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોહાણા મહાજન અગ્રણીઓ સાથે બેઠક કરી હાલારમાં લોહાણા સમાજ દ્વારા થતા સેવા કાર્યોની પ્રશંસા કરી હતી. આજે સવારે ઠેબા ચોકડી પાસે એક ઇકો કારે છકડો રિક્ષાને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડા ચાલક 60 વર્ષીય પ્રેમજીભાઈ ચૌહાણ તથા 55 વર્ષીય કવિબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત છકડો રિક્ષામાં મુસાફર તરીકે બેસેલા આરઝુબેન લાખાણી, રોશનબેન લાખાણી, ઝોયાબેન લાખાણી, નસરીનબેન મલેક, શહેનાઝબેન બગડા તથા નંદલાલ અકબરી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સ્થળેથી પસાર રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી મૃતકો તથા ઈજાગ્રસ્તોને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક છકડો રિક્ષા ચાલકના પ્રેમજીભાઈ ચૌહાણ એસટીમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા. નિવૃત્ત થયા પછી તેઓ છકડો રિક્ષા ચલાવતા હતા. અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે, પરંતુ ટ્રમ્પ તેમના હરીફ જો બાઇડનની જીત તથા પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી। મતગણતરીમાં ગેરરીતિ અંગેના કેસો તેમણે કર્યા હતા। આખરે ટ્રમ્પે સમર્થકોને ભડકાવ્યા અને અમેરિકામાં તકતા પલટનો પ્રયાસ કર્યો હતો। ટ્રમ્પ સમર્થકોએ આજે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન સંસદમાં હિંસક દેખાવો કર્યા હતા, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે। વિશ્વભરમાં આ બનાવની નિંદા થઈ રહી છે। દરમિયાન આ ઘટના પછી અમેરિકન સંસદમાં જો બાઇડનની જીત પર અંતિમ મોહર મારવામાં આવી છે। 20 જાન્યુઆરીએ જો બાઇડન શપથ ગ્રહણ કરશે। નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 42 દિવસથી દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે। આજે આંદોલનના 43મા દિવસે દિલ્હીની સરહદો પર ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી હતી। સેંકડો ખેડૂતો ટ્રેક્ટર લઈ હાઈવે પર નીકળ્યા હતા। ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાઓના મુદ્દે આવતીકાલે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે 9મી વખત બેઠક થવાની છે।